ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? દરેક જણ મજામાં તો છો ને? ચાલો આપણે સોમ અને ગુરુ બે દિવસ ઓનલાઈન ક્લાસીસ જોયા, બરાબર ને? એમાં આપણે આઠમા ચેપ્ટર વિશે વાત કરતા હતા. આજે આપણે કેટલાક દાખલાઓ શીખીશું નવમા ચેપ્ટરના આ વિડીયોની અંદર. તો ચાલો આપણા આ વિડીયોની શરૂઆત કરીએ, એટલે કે આપણા આજના આ શિક્ષણ કાર્યની શરૂઆત કરીએ. પહેલો દાખલો, 4 લિટર દૂધનો 3/4 ભાગ એટલે કેટલો ભાગ થાય? હવે આટલા બધા આપણે વિડીયો જોયા, બરાબર, આટલું બધું આપણે 1/4, 1/3 વિશે આપણે શીખ્યા, તો આપણને હવે તો ખ્યાલ આવી જ ગયો હશે કે 4 લિટર દૂધનો 3/4 ભાગ એટલે કેટલો ભાગ થશે, બરાબર. આપણે જોઈએ હવે કેટલા, આપણે પહેલા તો એ શોધી જોઈ લેવાનું કે આપણે શું શોધવાનું છે. તો આપણે શું શોધવા કીધું છે કે 4 લિટર દૂધનો 3/4 ભાગ, આપણે કેટલો ભાગ શોધવાનો છે? 3/4 ભાગ શોધવાનો છે. કેટલો થાય એ આપણે શોધવાનું છે. કેટલા લિટર છે દૂધ? તો કે 4 લિટર. કેટલા લિટર દૂધ છે? 4 લિટર, બરાબર. આપણને ખબર છે કે 1 લિટર બરાબર 1000 મિલી, બરાબર ને? 1 લિટર બરાબર 1000 મિલી. તો 4 લિટર બરાબર કેટલા મિલી થશે? તો 4 લિટર બરાબર 4000 મિલી. કેટલા થશે? 4000 મિલી. હવે આપણે શોધી શકીએ કે 4 લિટર દૂધનો 3/4 ભાગ કેટલો થાય? તો આપણી પાસે છે 4000 મિલી, અને આપણે કયો ભાગ શોધવાનો છે? 3/4 ભાગ, એટલે કે 4000 × 3/4, બરાબર. હવે આપણે ડાયરેક્ટ છે ઉડાડવા હોય તો આ 4 અને આ 4 ઉડી જાય, એટલે કે 4 × 1 = 4 અને 3 × 0 એટલે 1000, બરાબર. 1000 × 4 = 4000 થઈ જશે. પણ આપણે ડાયરેક્ટ ગણતરી નથી કરતા, આપણે ગણતરી કરીએ કે 4 × 4 = કેટલા થશે? 12 અને 1, 2 અને 3 = 0 એટલે કેટલા થઈ ગયા? 12000 અને છેદમાં 4, બરાબર. હવે ભાગાકાર કરીએ કે 4 × 4 = 12 અને 1, 2 અને 3 = 0 એટલે કેટલા થઈ જશે? 3000 મિલી. કેટલા થઈ ગયા? 3000 મિલી. એટલે 4 લિટરનો 3/4 ભાગ એટલે 3000 મિલી. હવે ધારો કે તમને અહીંયા 3/4ની જગ્યાએ 1/3 પૂછ્યું હોય, એટલે કે અડધો, તો આપણને ખબર છે કે 4000ના અડધા કેટલા થાય? તો એનો અડધો ભાગ કેટલો થશે? 2000 મિલી. કેટલા થશે? 2000 મિલી. 4000ના અડધા 2000, અને એનો તમને 1/4 ભાગ પૂછે તો કેટલા થશે? આપણને ખબર છે કે 1/4 ભાગ એટલે પા ભાગ, એટલે કે અડધાનો પણ અડધો. હવે 2000 અડધો ભાગ છે, તો અડધાનો પણ અડધો કેટલા થઈ જશે? 1000 મિલી. કેટલા થશે? 1000 મિલી. તો અહીંયા ગાડી તમને જેટલા પણ લિટર આપ્યા હોય, જેટલા પણ લિટર દૂધ કીધું હોય, તો તમને એનો ભાગ કરતા આવડવો જોઈએ. 1/4 ભાગ પૂછે, અડધો ભાગ પૂછે કે 3/4 ભાગ પૂછે, જેટલો ભાગ આપણને પૂછ્યો હોય તેટલો ભાગ આપણને કરતા આવડવો જોઈએ. ચાલો બીજો દાખલો જોઈએ. તો મનીષા પાસે 2 મીટર રિબીન છે. કેટલા મીટર રિબીન છે? 2 મીટર રિબીન છે. તેમાંથી તે 1/4 ભાગની રિબીન હિનાને આપે છે. કેટલા ભાગની રિબીન આપે છે? 1/4 ભાગની રિબીન આપે છે. તો તેની પાસે કેટલા સેમી રિબીન બચે, એટલે કે એના પાસે હવે કેટલા સેમી રિબીન બાકી રહી છે તે આપણે શોધવાની છે. હવે 1/4 ભાગ, 1/4 ભાગ એટલે કેટલા? 1/4 ભાગ જેટલી, બરાબર ને? 1/4 ભાગ એટલે કે 1/4 ભાગ, બરાબર, એટલે કે 4 ભાગમાંનો 1 ભાગ. અને કેટલા મીટર રિબીન છે? 2 મીટર, 2 મીટર, બરાબર. 2 મીટર રિબીન છે. હવે આપણને ખબર છે કે 1 મીટર બરાબર 100 સેમી, બરાબર ને? આ આપણે શીખી ગયા છે કે 1 મીટર બરાબર 100 સેમી.
તો 2 મીટર બરાબર કેટલા સેમી થશે 200 સેમી થશે કેટલા સેમી થશે 200 સેમી થશે બરાબર હવે તેમાંથી તે હિનાને કેટલી રિબન આપે છે ચોથા ભાગની રિબન આપે છે એટલે કે 1 ચતુર્થાંશ ભાગની રિબન આપે છે હવે આ ચોથો ભાગ એટલે 1 ચતુર્થાંશ એ પણ આપણે આગળ શીખી ગયા છે બરાબર હવે આપણે કેટલા શું શોધવાનું છે તેની પાસે કેટલી રિબન બાકી રહે છે તે શોધવાની છે બરાબર એટલે કે 200 સેમી ગુણ્યા 1 ચતુર્થાંશ ભાગ કારણ કે ચોથા ભાગની રિબન આપે છે ને એટલે કે ચોથા ભાગની રિબન આપે છે બરાબર ચલો બરાબર 200 ગુણ્યા 1 એટલે 200 ભાગ્યા 4 હવે 200 ભાગ્યા 4 કરો કેટલા આવશે આપણે 4 5 20 અને આ 1 0 એટલે કે 50 6 200 બરાબર કેટલા રહ્યા 50 સેમી બરાબર હવે એને ચોથા ભાગની રિબન એટલે કે 50 સેમી તો 50 સેમી રિબન કોને આપી હિનાને આપી હજુ આપણો દાખલાનો જવાબ નથી આવ્યો તેની પાસે કેટલા સેમી રિબન બચે એટલે કે તેની પાસે કેટલી બાકી રહે છે તે આપણે શોધવાની છે અહીંયા ગાડી એને પર 1 ચતુર્થાંશ ભાગ એટલે કે ચોથા ભાગની રિબન હિનાને આપી એટલે કે ચોથો ભાગ એટલે કે 50 સેમી અને 50 સેમી રિબન કોને આપી છે હિનાને હવે એની પાસે કેટલી બાકી રહે છે તે આપણે શોધવાનું છે તો 200 માઈનસ બસ બરાબર 200 માઈનસ 50 બરાબર સેમી તો 200 માંથી 50 બાદ કરીએ તો કેટલા આવશે 150 સેમી તો મનીષા પાસે કેટલી રિબન બચશે 150 સેમી જેટલી રિબન કોની પાસે બચશે મનીષા પાસે બચશે હવે જોઈએ ત્રીજો દાખલો 20 નોટબુકની કિંમત રૂપિયા 160 હોય તો તેમાંની 3 ચતુર્થાંશ નોટબુકની કિંમત કેટલી થાય હવે આપણે શું શોધવાનું છે 3 ચતુર્થાંશ નોટબુકની કિંમત હવે 20 નોટબુકની કિંમત કેટલી છે રૂપિયા 160 બરાબર તો કે 20 નોટબુકની કિંમત બરાબર રૂપિયા 160 તો 3 ચતુર્થાંશ નોટબુકની કિંમત બરાબર કેટલી લેકિન 3 ચતુર્થાંશ ગુણ્યા 160 રૂપિયા બરાબર ને 3 ચતુર્થાંશ ગુણ્યા 160 રૂપિયા હવે 160 ગુણ્યા 3 કરી એના કરતા 4 અને આનો આપણે આ છેદ ઉડાડી દઈએ બરાબર એટલે કે 4 4 16 અને 0 એટલે કે 40 4 160 40 4 160 હવે આ બેનો તો આપણને ખબર જ છે શું થાય છે ગુણાકાર એટલે કે 3 4 12 અને 1 0 એટલે કે 120 રૂપિયા બરાબર એટલે કે 20 નોટબુકની કિંમત 160 રૂપિયા હોય તો તેમાંની 3 ચતુર્થાંશ નોટબુકની કિંમત કેટલી થશે 120 રૂપિયા થશે એટલે કે 3 ચતુર્થાંશ નોટબુકની કિંમત કેટલી થશે 120 રૂપિયા થશે હવે જોઈએ ચોથો દાખલો રૂપિયા 440 નો 1 ચતુર્થાંશ ભાગ એટલે કેટલા રૂપિયા હવે જ્યારે આપણે આ પ્રકરણની શરૂઆત કરેલી નવમા ચેપ્ટરની ત્યારે જ આપણે જોયેલું કે 100 રૂપિયાના 4 ભાગ વિશે જોયેલું કે 100 રૂપિયાનો 100 રૂપિયાનો અડધો ભાગ બરાબર 50 રૂપિયા એનો 1 ચતુર્થાંશ ભાગ એટલે 25 રૂપિયા અને 3 ચતુર્થાંશ ભાગ બરાબર 75 રૂપિયા આપણે આટલું જોઈ ગયા હતા બરાબર કે 100 રૂપિયાનો અડધો ભાગ એટલે કે 100 ના અડધા 50 રૂપિયા ચોથો ભાગ એટલે કે 25 રૂપિયા અને 3 ચતુર્થાંશ ભાગ બરાબર 75 રૂપિયા આ આપણે શીખી ગયા હતા
એવી જ રીતે અહીંયા તમને એમ પૂછ્યું છે કે રૂપિયા 440 નો એક ચતુર્થાંશ ભાગ એટલે કેટલા રૂપિયા. હવે આપણને 100 રૂપિયાના ચાર ભાગ જે રીતે આપણે કરીએ છીએ એવી જ રીતે શું કરવાનું છે, 440 રૂપિયાનો ચોથો ભાગ આપણે શોધવાનો છે. એટલે કે બરાબર રૂપિયા 440 ગુણ્યા એક ચતુર્થાંશ ભાગ. બરાબર, હવે અહીંયા ગાડી આ બેનો શું થશે, ગુણાકાર અને આ બેમાં ભાગાકાર. એટલે કે કેટલા થશે, 440 ગુણ્યા 1 બરાબર 440 ભાગ્યા 4. હવે આપણે કરીએ 440 ભાગ્યા 4, 4 એકા 4, 4 માંથી 4 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 4, 4 એકા 4, 4 માંથી 4 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 0, 4 ગુણ્યા 0 બરાબર 0, 0 માંથી 0 જાય તો 0, તો કેટલા આવી ગયા, 110 રૂપિયા. એટલે કે રૂપિયા 110. બરાબર ને, એટલે 440 રૂપિયાનો એક ચતુર્થાંશ ભાગ બરાબર 110 રૂપિયા. એવી જ રીતે 440 રૂપિયાનો તમને ત્રણ ચતુર્થાંશ ભાગ પૂછે તો પણ તમને આવડવો જોઈએ, અને 440 રૂપિયાનો તમને અડધો ભાગ પૂછે તો પણ તમને આવડવો જોઈએ. આ રીતે ગણતરી કરશો તો જવાબ આવશે. અહીંયા ગાડી તમારે એક ચતુર્થાંશની જગ્યાએ ત્રણ ચતુર્થાંશ ભાગ પૂછ્યો હોય તો ત્રણ ચતુર્થાંશ લખવાનો, અડધો ભાગ પૂછ્યો હોય તો અડધો લખવાનો. બરાબર, એટલે અહીંયા ગાડી તમને જેટલો ભાગ પૂછ્યો હોય એટલા ભાગ સાથે તેનો ગુણાકાર ને ભાગાકાર કરવાનો. શું દાખલો જોઈએ, મનોજે સોમવારે તેનું અડધું ગૃહ કાર્ય કર્યું. સોમવારે કેટલું કર્યું, અડધું ગૃહ કાર્ય કર્યું. અને મંગળવારે એક ચતુર્થાંશ ભાગ જેટલું, કેટલું, એક ચતુર્થાંશ ભાગ જેટલું ગૃહ કાર્ય કર્યું. તો તેને બે દિવસમાં કુલ ગૃહ કાર્યનું કેટલામાં ભાગનું કર્યું, તો એને બે દિવસમાં જે તેને ગૃહ કાર્ય મળ્યું હતું, જે લઈને લેસન મળ્યું હતું, તે કેટલા ભાગનું એને બે દિવસમાં લેસન કર્યું તે આપણે શોધવાનું છે. ચાલો તો આનો જવાબ આપણે આકૃતિ દ્વારા જોઈએ. બરાબર, ચાલો, આ સોમવાર છે. શું છે, સોમવાર, સોમવાર એના ચાર ભાગ, એમાંથી એને કેટલું કર્યું, અડધું. અડધું એટલે તમને ખબર છે આ અડધું એટલે કે બે ભાગ જેટલો, આટલું લેસન એને સોમવારે કર્યું. પ્લસ મંગળવાર, મંગળવારે એને કેટલું લેસન કર્યું, તો કે એક ચતુર્થાંશ એટલે કે ચાર ભાગમાંનો એક ભાગ, એટલે કે આટલું લેસન એને મંગળવારે કર્યું. કેટલું લેસન કર્યું, આટલું લેસન એને મંગળવારે કર્યું. એટલે કે સોમવારે અડધો, અડધો મીન્સ એટલે કે અહીંયા જુઓ એક અને બે ભાગ, એટલે કે બે ચતુર્થાંશ લખીશું આપણે. શું લખીશું, બે ચતુર્થાંશ. પ્લસ અહીંયા ગાડી કેટલા ભાગનું છે, એક ચતુર્થાંશ ભાગ જેટલું, એટલે કે એક ચતુર્થાંશ ભાગ. હવે અહીંયા જુઓ ચાર ભાગમાંના બે ભાગ, ચાર ભાગમાંના બે ભાગ, અને અહીંયા ચાર ભાગમાંનો એક ભાગ. બરાબર, ચાર ભાગમાંનો એક ભાગ બરાબર બે ને એક ત્રણ, અને ચાર છેદમાં બેઠા. બરાબર, એટલે કે ચાર ભાગમાંના ત્રણ ભાગ, એટલે જો અહીંયા બે ભાગ અને આ એક ભાગ, એટલે કુલ ત્રણ ભાગ થયા. કેટલા ભાગ થયા, ત્રણ ભાગ. એટલે એને કેટલા ભાગનું ટોટલ લેસન કર્યું, તો કે ત્રણ ચતુર્થાંશ ભાગ જેટલું એને લેસન કર્યું. સોમવારે અડધું અને મંગળવારે એક ચતુર્થાંશ બરાબર ત્રણ ચતુર્થાંશ ભાગ જેટલું લેસન એને કર્યું. કોને, મનોજે. મનોજે બે દિવસમાં કેટલું લેસન કર્યું, તો કે એને જે લેસન મળ્યું હતું એના ત્રણ ચતુર્થાંશ ભાગ જેટલું લેસન કર્યું. હજુ એનું કેટલું લેસન બાકી રહ્યું, તો કે એનું એક ચતુર્થાંશ ભાગ જેટલું લેસન હજુ પણ કરવાનું બાકી રહે છે. મિત્રો આજે બસ આટલું જ. નવા ચેપ્ટર અને નવા વિડીયો સાથે ફરી મળીશું.